રાજ્યમાં એક તરફ સસ્તા અનાજની દુકાનના સંચાલકો સરકાર પાસે અનેક માંગણીઓ કરી રહ્યા છે, ત્યારે કોરોના મહામારી વચ્ચે સરહદી વિસ્તાર કોરટી ગામના સસ્તા અનાજની દુકાનના સંચાલકે નવી પહેલ કરી છે. ગામના તમામ રેશનકાર્ડ ધારકોને અનાજ મળી રહે તે માટે ગ્રામ પંચાયત અને આગેવાનોએ નિર્ણય કર્યો કે સસ્તા અનાજની દુકાન ઉપર ભીડ ન થાય અને સોશિયલ ડિસ્ટન્સ જળવાઈ રહે તે માટે ટ્રેક્ટર દ્વારા લોકોના ઘરે જઈ અનાજ પૂરું પાડવામાં આવે. આ વાતને ઉપાડી ગામની સસ્તા અનાજની દુકાનના સંચાલકને ગામના આગેવાન દ્વારા ટ્રેક્ટર આપવામાં આવ્યું, જે ટ્રેક્ટરમાં સંચાલક તમામ રાશનનો જથ્થો ભરી લોકોના ઘરે ઘરે આપી રહ્યા છે. હું કોરટી દુકાનદાર તમામ ગ્રાહકોને એપીએલ બીપીએલ અને અન્નપૂર્ણા 3.5 કિલો ઘઉં 1.5 કિલો ચોખા દરેક ઘરે જાય હોમ ડિલિવરી કરું છું અને દરેક ઘરે જઈને જથ્થો આપું છું. એક મારી ફરજ નિભાવું છું. એના માટે મને સરપંચશ્રી, ગામના મહામંત્રી ઉમેદદાન આવરદાન ગઢવીએ એમનું ટ્રેક્ટર ફ્રી મુક્ત મને આપ્યું છે એમના ડ્રાઈવર સાથે, અને હું દરેક ઘરે જઈને હોમ ડિલિવરી કરું છું. મારી સાથે મારા તોળાટ માનાભાઈ હરિજન તથા ભૂરાભાઈ વાઘાભાઈ પ્રજાપતિ અને અન્ય સાથીદારો સાથે માસ્ક બીજું લગાવી પૂરેપૂરી સંપૂર્ણ જવાબદારી તરીકે નિભાવી અને દરેક ઘરે અનાજ આપું છું એની ખાતરી આપું છું અને બધાને દરેકને અનાજ હું આપું છું. વાવ તાલુકાનું કોરટી ગામ સરહદી વિસ્તારમાં છેવાડે આવેલું ગામ છે. વાવ તાલુકામાં જ કોરોના વાયરસના 6 પોઝિટિવ કેસ આવતા કોરેટી અને તેની આજુબાજુનો વિસ્તાર બફર ઝોન તરીકે જાહેર કરવામાં આવ્યો છે, જેથી આ વિસ્તારમાં કોરોના સંક્રમણનો ભય વધારે રહેલો છે. ત્યારે લોકોમાં કોરોનાનો ભય ઓછો થાય અને આ વિસ્તારના લોકો કોરોના સંક્રમણથી બચે તે હેતુથી સસ્તા અનાજની દુકાનને ટ્રેક્ટર દ્વારા હરતી ફરતી કરાઈ છે અને લોકોને ઘર સુધી અનાજ પહોંચાડવામાં આવી રહ્યું છે. દેશમાં કોરોના સંક્રમણને અટકાવવા માટે સરકાર દ્વારા અનેક પગલાં ભરવામાં આવી રહ્યા છે, પરંતુ તેની સાથે સાથે છેવાડાના માનવીને પણ અવનવા પ્રયત્નો કરી લોકોને કોરોના સંક્રમણથી બચાવી રહ્યા છે. કોરટી ગામના સસ્તા અનાજની દુકાનના સંચાલકની આ પહેલ ખરેખર ખૂબ જ સરાહનીય છે.